नमस्कार विद्यार्थी मित्रों, श्री अंजार नगर प्राथमिक शाला नंबर 13 विषय गुजराती धोरण 7 प्रथम सत्रनो एकम 3 पाठनुं नाम छे परीक्षा। विद्यार्थी मित्रों, आपणे परीक्षा पाठ पन्नालाल पटेल द्वारा जे लखायेल छे तेना विषे विगते वार्ता जाणी। ખેતરમાં પેસેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે। આ વાતનો રસાસ્વાદ આપણે જાણ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષા પાઠના અંતે જ્યારે પાઠ પૂરો થાય છે એના પછી પાઠ્યપુસ્તકમાં આપેલી પાસા સજ્જતા તેમજ અભ્યાસ અને તેના પ્રશ્નો અને ઉત્તર વિશે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે પાઠના અંતે જે પાસા સજ્જતા આપી છે તેના વિશે સર્વપ્રથમ ચર્ચા કરીશું। સર્વપ્રથમ આપણે પેજ નંબર 15 ઉપર આપેલું જે પાસા સજ્જતા છે તે પાઠ્યપુસ્તકનું પાનું ખુલ્લું રાખીશું જેથી આપણને સમજવામાં સરળતા રહે। વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 15 ઉપર આપેલો પાસા સજ્જતા પેજ ખુલ્લું રાખ્યું છે ને, તો હવે સર્વપ્રથમ ઉચ્ચારણ એવો એક શબ્દ લખેલો છે। ઉચ્ચારણ એટલે આપણે જે શબ્દોનું અક્ષરોનું જે ઉચ્ચારણ કરીએ છીએ તે, એમાં બે અક્ષર લખેલા છે, સ અને શ। હવે આનો અર્થભેદ આજે આપણે સમજવાનો છે। કેટલાક શબ્દોમાં સ બોલાય છે, કેટલાક શબ્દો છે એમાં સ બોલીએ છીએ। આ કેવી રીતે સ અને સનો ભેદ આપણે સમજવાનો છે તે આજે થોડા શબ્દો તેના ઉદાહરણો દ્વારા આપણે સમજીશું। સર્વપ્રથમ અહીં કેટલાક શબ્દો આપેલા છે એ આપણે ધીમેથી બોલવાના છે। પહેલું છે સાડી, સાત, સીતા, સુપડી અને સોમવાર। આપણે આ શબ્દો બોલતા હોઈએ ત્યારે સ બોલતી વખતે જીભનું ટેરવું દાંત અને પેઢા જોડાય ત્યાં અડાડીને બોલાય છે। એટલે કે જ્યારે આપણે સનું ઉચ્ચારણ કરતા હોઈએ ત્યારે આપણું જીભનું સ્થાન છે તે, એટલે કે જીભનું ટેરવું છે તે દાંત અને પેઢા જ્યાં જોડાય છે ત્યાં અડાડીને બોલાય છે, જેથી આપણે સ સારી રીતે બોલી શકીએ છીએ। આવા બીજા કેટલાક શબ્દો તમારે શોધીને બોલવાના છે કે જેમાં સનો ઉચ્ચારણ થતો હોય। હવે આપણે સનું સ્થાન એટલે કે જીભ કેવો વળાંક લઈ અથવા તો ક્યાં અડાડવાથી સ ઉચ્ચારણ થાય છે તે આપણે સમજ્યા છીએ। હવે થોડું આગળ વધીએ તો પુસ્તકમાં તમે જોશો ત્યાં લખેલું છે કે ધીમેથી બોલો, શરત, શાળા, શાંત, શીતળા, સૂર, શેઠ। હવે તમે માર્ક કર્યું છે, ધ્યાનથી સાંભળ્યું હોય તો સ અને શ બંને શબ્દો આમ સ્વાભાવિક રીતે એક જ જેવા લાગે છે, પરંતુ જ્યારે તેનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સ અને શ આ બંને શબ્દોનો અર્થભેદ આપણને અલગ પડતા હોય તેવું દેખાઈ આવે છે। આપણે આ શબ્દો બોલતા હોઈએ છીએ ત્યારે, એટલે કે કયા શબ્દો, શરત, શાળા, શાંત, શીતળા, સૂર અને શેઠ, આ શબ્દો જ્યારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે સ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપરના તાળવાને અડાડીને બોલાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ બોલતી વખતે દાંત અને પેઢા જ્યાં ભેગા થતા હતા ત્યાં આપણી જીભ અડતી હતી, હવે આપણે સ બોલીએ છીએ ત્યારે આપણો જીભનો વચ્ચેનો ભાગ છે, જીભનું ટેરવું નહીં પરંતુ વચ્ચેનો ભાગ છે તે
ટાળવાને અડાડીને બોલાય છે। આ પ્રક્રિયા તમે એક બે વાર ત્રણ વાર જીભને ધ્યાનમાં રાખી શાંતિથી એક જ શબ્દ ધીરેથી એટલે કે ઝડપીમાં નહીં પરંતુ શાંતિ રીતે બોલશો તો તમને તરત જ સમજણ પડશે કે ખરેખર જીભનું સ્થાન છે તે અલગ અલગ રીતે સ અને શ માટે બદલાતું હોય છે। આવા બીજા કેટલાક શબ્દો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે શોધીને બોલવાના છે। હવે આપણે જોઈશું કે કેટલાક શબ્દો નીચે આપ્યા છે, નીચેના શબ્દો લખો અને મોટેથી બોલો। પહેલો શબ્દ છે શ્રી કૃષ્ણ, બાજુમાં લખેલું છે શ્રી કૃષ્ણ, એની નીચે જે શબ્દ લખેલો છે એમાં શ્રમ લખેલું છે, પછી બાજુમાં લખેલું છે શરમ, એની નીચે શ્વાસ, બાજુમાં લખેલું છે સવાસ, પ્રશ્ન અને પ્રસન્ન। આમ અહીં આપણે જોડણીની રીતે જોઈએ, ઉચ્ચારણની રીતે જોઈએ તો જે પ્રથમ જે શબ્દો લખેલા છે એ એકદમ શિષ્ટ અને સાચા છે, જ્યારે એની સરખામણીમાં એની જ બાજુમાં લખેલા જે શબ્દો છે તે શબ્દો જોડણી દોષ તેમજ ઉચ્ચારણ દોષથી ભરેલા છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે આ બધું બોલતી અને લખતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ છે, તો એ જોઈએ। લખવાની રીતે અને બોલવાની રીતમાં ફેર હોય છે, કેટલાક લોકો જેવું બોલે એવું જ લખે ત્યારે સારું ન લાગે। આપણે જે બોલતા હોઈએ છીએ તે લખીએ છીએ ત્યારે એ ભાષા શુદ્ધિની રીતે સાચું હોતું નથી, પરંતુ જ્યારે આપણે લખાણ કરતા હોઈએ છીએ ત્યારે શિષ્ટ ભાષામાં લખવું જરૂરી હોય છે। આપણે જેમ બોલવામાં કાળજી રાખીએ છીએ તેમ લખવામાં પણ કાળજી રાખવી જોઈએ, એટલે કે જોડણી દોષો અને ભાષા શુદ્ધિ, ભાષા ઉચ્ચારણ જેવી રીતે ધ્યાનમાં લઈએ છીએ તેવી રીતે જોડણી તેમજ જે અક્ષરો આપેલા હોય છે તેને પણ આપણે વિશેષ કરીને ધ્યાને લેવા જોઈએ, જેનાથી આપણું લખવાની રીત છે તે સારી બની શકે અને જોડણી દોષ નિવારી શકાય છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાષા સજ્જતામાં સ અને શ વિશે સમજણ આપી છે। હું માનું છું કે તમને સંપૂર્ણપણે આમાં જે સ અને શના ભેદ છે એ જીભના સ્થાન ઉચ્ચારણ સ્થાનથી તમે વધુ મહાવરો કરશો તો સારી રીતે સમજી શકશો, અને જ્યારે બોલતા હોઈએ ત્યારે પણ આપણે બોલવામાં ભાષા શુદ્ધિ આપણી સારી રીતે થઈ શકશે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પાઠમાં સમજ્યા છીએ, પાઠ શેના વિશે હતો તે જાણ્યા, એ મહાદેવનો પાઠ એમાંથી આપણે શું શીખ્યા છીએ તે ચકાસવાનો સમય આવી ગયો છે। તો અહીં આપણે અભ્યાસ અને એની અંદર આપેલા કેટલાક પ્રશ્નો છે તેના વિશે આજે ચર્ચા કરવાના છીએ। તો બધા તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? તમારી ચોપડી છે એનું પેજ નંબર 16 આપેલું છે તે તમે ખુલ્લું રાખજો, જેથી આ વિડીયો ઓડિયો દ્વારા તમને સમજવામાં સરળતા રહે અને પ્રશ્નોના સાચા વિકલ્પો અથવા તો સાચા ઉત્તરો આપણે સારી રીતે પરીક્ષામાં લખી શકીએ। તો બધા તૈયાર છો ને? પરીક્ષા પાઠના અભ્યાસ એમાં પ્રશ્ન 1 આપેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો। અહીં 4 વિકલ્પવાળા પ્રશ્નો આપેલા છે, જે દરેક પ્રશ્નના અંતે 4 વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે જે સાચો વિકલ્પ હોય છે વિદ્યાર્થી મિત્રો તેનો ક્રમ અક્ષર એટલે કે ક ખ ગ ઘ એવા 4 વિકલ્પો આપેલા છે એમાંથી ક્રમ અક્ષર આપણે ચોરસ ખાનામાં લખવાનો છે। તો સર્વપ્રથમ આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે, અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે, તો અહીંયા 4 વિકલ્પો પહેલાં હું વાંચું છું, કયા કયા 4 વિકલ્પો છે? શિક્ષણના અધિકારી, વિદ્યાના અધિકારી,
ग पंडित અને ઘ સરકારી અધિકારી। તો સર્વપ્રથમ અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે કમાં જે આપેલું છે શિક્ષણના અધિકારી એનો જવાબ બને છે। તો આપણે ચોરસખાનામાં ક લખીશું। પ્રશ્ન નંબર બે છે, અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે, તો અહીંયા પણ ચાર વિકલ્પો આપેલા છે। સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે શું? સૂરજ શાળા તરફ જતો હતો, ખ છે શાળાનો સમય થતો જતો હતો, ગ સૂરજ શાળાએ જવા દોડતો હતો, ઘ સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો। તો અહીં આપણે જે તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે કે ખ વિકલ્પ આપેલો છે ક્રમ અક્ષર એમાં આપેલો છે એનો જવાબ શાળાનો સમય થતો જતો હતો। હવે પ્રશ્ન ત્રણ છે, પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો? તો અહીંયા ચાર વિકલ્પો, પ્રથમ કમાં છે ગપ્પા મારવા લાગ્યો, ખ કોઈકનામાંથી જોઈને લખવા જ લાગ્યો, ગ તેને ઘણું આવડતું હશે, ઘ ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં જોયું કે મહાદેવ હતો એ ભણવામાં તો હોશિયાર જ હતો, તે પરીક્ષાના દિવસે જ મોડો પડ્યો હતો અને જ્યારે તે ક્લાસમાં આવે છે ત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ હોય છે એટલે એને બધું તો આવડતું જ હતું, તેથી અહીં એને જેવું હાથમાં પેપર આવે છે તેવું તે પેપર લઈને લખવા મંડી પડ્યો, એનો અર્થ એ થયો કે તેને ઘણું આવડતું હશે। પેપર લઈને મંડી પડ્યો તો એનો ક્રમ અક્ષર ગ છે જવાબ સાચો, તેને ઘણું આવડતું હશે। હવે ચોથો પ્રશ્ન છે, પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો। આ તો બહુ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રખ્યાત વાર્તાકાર લેખક દ્વારા આ વાર્તા લખાવેલી છે। અહીંયા પણ ચાર વિકલ્પો આપેલા છે, આપણે પહેલા વિકલ્પ વાંચી લઈએ, ક પ્રવીણ દરજી, ખ પન્નાલાલ પટેલ, ગ ધૂમકેતુ, ઘ કાકા કાલેલકર। તમે જ કહી દેશો સાહેબ આ તો અમને આવડે જ છે, ખ પન્નાલાલ પટેલ, એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં તમારો ક્રમ અક્ષર બને છે ખ પન્નાલાલ પટેલ। હવે પ્રશ્ન એક પૂરો કર્યા પછી પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો, એમાં પણ ચાર પ્રશ્નો છે તો તમારે ધ્યાનથી એ પ્રશ્નોને પહેલાં એકવાર પાઠ વાંચી એને સમજવાના છે। હવે આપણે એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? તો જવાબ બને છે કે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, સ્કોલરશિપ વિશે અને પ્રથમ નંબરે ઉત્તીર્ણ થવા વિશે વાત કરતા જતા હતા। ફરીવાર જવાબ, શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, સ્કોલરશિપ વિશે અને પ્રથમ નંબરે પાસ થવા વિશે વાત કરતા જતા હતા। પ્રશ્ન બે છે, પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને 100 વિશ્વાસ હતો? તો એનો જવાબ બને છે, પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને દૃઢ વિશ્વાસ હતો કે તે પ્રથમ નંબરે જ આવશે અને તેને જે 15 રૂપિયા માસિક સ્કોલરશિપ મળવાની છે તે એ મેળવશે। એટલે કે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને પોતે પ્રથમ નંબરે પાસ થશે અને 15 રૂપિયા સ્કોલરશિપ પ્રાપ્ત કરશે, આવો દૃઢ વિશ્વાસ હતો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ત્રણ, મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા? તો જવાબ છે, મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં લચી રહેલો ઘઉંનો કૂણો કૂણો મોલ અને તેમાં ચરતી ગાય જોઈ અને અટકી ગયા। ફરીવાર પ્રશ્નનો જવાબ આપું છું, મહાદેવ અને તેના મિત્રો
ખેતરમાં લચી રહેલો ઘઉંનો કૂણો કૂણો મોલ અને તેમાં ચરતી એક ગાય જોઈને અટકી ગયા. પ્રશ્ન નંબર 4 છે, ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં શું જોયું? પ્રશ્ન નંબર 4, ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં શું જોયું? તો જવાબ બને છે, ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી વહેતી જોઈ. પ્રશ્નનો જવાબ ફરીથી સાંભળશો, ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી જોઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાક્યમાં પ્રશ્નના જે ઉત્તર આપવાના હતા તે ચારેય પ્રશ્નોના ઉત્તર વિશે આપણે ચર્ચા કરી. મને આશા છે કે તમે સારી રીતે એ હવે લખી શકશો. હવે પ્રશ્ન નંબર 3 છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્ન 3, એમાં 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, એટલે કે આપણી ભાષામાં કહીએ તો લાંબા પ્રશ્નો જે કહેવાય ને, એનો જવાબ વિસ્તારથી થોડો લખવાનો છે. તો બધા તૈયાર ને?